હેલો એવરીવન વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો BSE સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયો છે 57,060 પર 136 પોઈન્ટ્સના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 17,102 પર 69 પોઈન્ટ્સના ઘટાડા સાથે અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 36,088 પર 43 પોઈન્ટ્સના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો નેગેટિવ રહ્યું છે. BSE 500 ક્લોઝ થયું છે 23,551 પર 163 પોઈન્ટ્સના ઘટાડા સાથે અને નિફ્ટી 500 ક્લોઝ થયું છે 14,783 પર 111 પોઈન્ટ્સના ઘટાડા સાથે. હવે નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી FMCG ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 38,204 પર 1.1% વધારા સાથે અને ટોપ લૂઝરમાં નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 2,149 પર 6.2% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો નિફ્ટી અત્યારે એક ડિફાઇન્ડ ટ્રેડિંગ રેન્જમાં જ ટ્રેડ કરી રહી છે. કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરીએ તો નિફ્ટીમાં અત્યારે બેરિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર RSI પણ 60ના લેવલ એટલે કે બુલિશ ઝોનની નીચે ટ્રેડ કરી રહી છે અને એનો સ્લોપ પણ નીચેની તરફનો જ છે, જે બેરિશ મોમેન્ટમનો નિર્દેશ કરે છે. ચાર્ટ પેટર્ન અને ઇન્ડિકેટરના બિહેવિયરને જોતાં એવું લાગે છે કે જ્યાં સુધી નિફ્ટી 17,500 અને 16,800ની જે ટ્રેડિંગ રેન્જ છે એને કોઈપણ એક બાજુ બ્રેક નહીં કરે ત્યાં સુધી નિફ્ટી આ બંને લેવલની વચ્ચે જ ટ્રેડ કરતી જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ ડિક્રીઝ થયું છે 10% અને પ્રાઇઝમાં 0.4%નો ઘટાડો આવ્યો છે, જે લોંગ અનવાઇન્ડિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 5 મે 2022ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 18,000ની સ્ટ્રાઇક પર 1,21,998 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 17,000ની સ્ટ્રાઇક પર 89,360 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 18,000ની સ્ટ્રાઇક પર 73,264 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 17,000ની સ્ટ્રાઇક પર 89,360 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 17,000થી લઈને 16,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 17,400થી લઈને 17,500ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે બેંક નિફ્ટી એક ફોલિંગ ચેનલમાં ટ્રેડ કરતી જોવા મળે છે. જ્યાં સુધી ઇન્ડેક્સ આ ચેનલને બ્રેક નહીં કરે ત્યાં સુધી ટ્રેન્ડ સાઇડ વેનો જ રહેશે. મોમેન્ટમ ઇન્ડિકેટર RSI પણ 60-40ના લેવલની વચ્ચે ટ્રેડ કરે છે અને એનો સ્લોપ પણ ફ્લેટ જોવા મળ્યો છે, જે સાઇડવેઝ ટ્રેન્ડનો નિર્દેશ કરે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ ડિક્રીઝ થયું છે 8% અને પ્રાઇઝમાં 0.1%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 5 મે 2022ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 37,000ની સ્ટ્રાઇક પર 95,497 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 35,500ની સ્ટ્રાઇક પર 53,820 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 37,000ની સ્ટ્રાઇક પર 48,705 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 35,500ની સ્ટ્રાઇક પર 17,690 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 35,700થી લઈને 35,500ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 36,700થી લઈને 37,200ના લેવલે રહેશે. થેન્ક યુ.